પાણી લેવા જઈ રહ્યા છીએ, તો પાણી લાવવાનું છે. અને અત્યારે અમારી અત્યારે જો અમારે રૌદિક ભાઈ ને બધા અત્યારે અમારે મેશરૂમ ની વાતો હાલે છે, તો અમે અત્યારે દરિયામાં જઈએ અને ના જઈને મેશ રમશું અને ઘણું બધું કરશું. તો આકા તું શું કેવા માંગે? પાણી ભરી આવ્યો કેમ કે દરિયામાં પાણી ઘટશે એટલે પાણી ભરવું તો જવું જોઈએ, ત્યાં સુધી નહીં હાલે. લાવો પેલા હું પી લઉં. તો મિત્રો અત્યારે હું ઋતિક બાપુ ની મળીએ જઈએ છીએ પાણીની બોટલ ભરવા, તો પાણી થોડુંક ભરતા આવીએ અને ઉપાધિ ની હું દરિયામાં ઘણી આમ ટેન્શન બેન્શન નહીં લેવાની. હાલ ભાઈ ઋતિક આપણે દરિયામાં ઓલા પણ બાપુ ને મળીએ જાતા છીએ. તો જાઓ મિત્રો, અહીંયા બાવણું અત્યારે દીધેલું છે બાપુની મધ્ય, કેમ કે જનાવર બનાવર ગળે નહીં માટે. તો અત્યારે અમે દોરી છોડશું અને પછી ડાયરેક અંદર જઈશું. તો મિત્રો જો આવી રીતે બાવણું છે, આમાં નિરેતે ખોલવું પડે ને બાપુ ખી જાય પાછા, અને પાછા ઇન્દ્ર ગળી તો પાછા ઇન્દ્ર ગળી ને તો બાપુને પછી એમ કેવું પડે જય સીતારામ, ત્યારે તો બાપુ ઇન્દ્ર ગળવા દે એવો કાયદો છે ભાઈ બને. તો મિત્રો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, એવો પાછા તમને વ્લોગ મિલા રહે. અને તો જો અત્યારે પાણી ભરવા અહીંયા પૂગી ગયા છીએ ને, જુઓ આમ કેવો આમ આમ ગાર્ડન કેવું છે મિત્રો, જુઓ કઈ ઘટે નહીં મિત્રો. બાપુ ઘેરે ને? તો ભાઈ આજે બાપુ ઘેરે નથી ને, આજે અમે એકલા આવી ગયા છીએ ને અહીં કૂતરાની બહુ બીક લાગે એવું છે, કેમ કે કૂતરા ભાઈ છે. પાણી રૂતી કાંયા ભરવાનું છે અહીં ડાકોતરો ની હામે હામે ભરી લઈ હામે હામે. હાલો તો જો અમે અંદર ગયા છીએ, આ ડેલી છે, આ ડેલી બાપુ ની મઢી છે. તો લગભગ તો તમને હું દર્શન કરાવી શકું છું, તો હું દર્શન તમને કરાવી જ દઉં. સીતારામ, તો જુઓ ભાઈ આ બધું આમ એક નંબર છે. તો આ બાપુની મઢી છે. અને મિત્રો જુઓ ભાઈ લોકેશન કેવું અઘરું છે, જુઓ છે ને, જુઓ મિત્રો. તો મિત્રો આ હતી બાપુની મઢી, અને અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ ને, આ કૂતરો બહુ જોઈએ ભાઈ છે. કૂતરો આખલે તો બાંધેલો છે ને, છૂટો હોય વાલા કર્યો. ફાઇનલી અમે પાણીના બાટલા ભરી દીધા, ઋતિક બાટલો દેખાય. તો જો ફાઇનલી બાટલા ભરી લીધા છે અને ફાઇનલી અમે જઈ રહ્યા છીએ દરિયામાં સીધા. તો હવે આ પાછું બાણું દેવું પડશે, બાણું ખોલું છું. ઋતિક આગળ બાણું દઈ દે છે, જો મિત્રો. તો ઋતિક બાણું દઈ દે ભાઈ, ખીરકો આ બાંધજે. જુઓ મિત્રો જુઓ છે ને, તો હાલો ફાઇનલી મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ દરિયામાં. તમને આગળ આગળ એવા લોકેશન તમને બતાડતો જશ ને, એ લોકેશન તમારે જોતા રહેવાના છે, કેમ કે વ્લોગ બનાવવામાં તો હું પહેલી વાર જ છું. વાત તો આજ મને હરખ થયો છે કે લાવને વ્લોગ બનાવું, વ્લોગ બનાવ તો આપણે ક્યાં આવડે યાર. તો મિત્રો અહીંયા ઘણા સમય પહેલા એક સપ્તાહે બેઠી હતી, બહુ જોરદાર હતી. ઓ મિત્રો તમે આવ્યા છે તમને ખબર હશે,
આ છે અમારા અખત્રિયા ગામનું જંગલ, જેમ પણ જોરદાર છે ને મિત્રો, કંઈ ઘટે નહીં. તો મિત્રો, આજે હું તમને એક વાત કરવા માગું છું કે આ જગ્યા કંઈક એવી હતી ને વર્ષો પહેલાં, વર્ષો પહેલાં, કે અહીંયા બહુ આમ આમ જંગલ જેવું હતું, આવું આવું કાઢ જેવું. અહીંયા જ્યારે બાપુની મટી બનાવવામાં આવી ત્યારે આ સુવિધા બધી થઈ ગઈ છે. સારું ને, અહીંયા બધું આમ ખુલ્લું થઈ ગયું છે, સારું થઈ ગયું છે. તો જો અમારા ગામની બહુ જિંદગી તમે બધા ભરી જ છે, અમારા ગામમાં જ છે, બાકી લગભગ ગઢડા બગડામાં જ છે, બાકી કંઈ ખબર નથી. બાકી અમારા ગામનો મેં અમારા ગામમાં જ ભરી છે. તો મિત્રો, હવે અમે દરિયામાં જઈ દઈએ છીએ, બે ત્રણની વાટે છે અત્યારે. તો અત્યારે અમે વાટે ઉભેલા છીએ અને બે ત્રણની વાટે છે. તો હવે બે ત્રણ પછી આવે ત્યારે અમારે અહીંથી હલાય, જ્યાં સુધી તો અમારે અહીંથી હલાય નહીં. તો મિત્રો, ફાઇનલી હવે અમે તમને દરિયામાં મળશું, ચોખ્ખું મળશું મિત્રો. તો મિત્રો, ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ સીધા દરિયામાં. તો ના જઈને મેસ રમશું થોડી ઘણી, અને મેસનું પણ વ્લોગ બનાવશું કદાચ ને. મિત્રો, અત્યારે આ પ્રકાશભાઈ એમ કે ગાય ગાલો, તો વરસાદ ન આવે તો આપણે એકાદી મેસ પૂરી કરી નાખી છે. તો મેં કીધું વાંધો નહીં, હાલો ગાય ગાઈએ. તો ઋતિકભાઈ એમ કહેવા માગે કે મને ગાય ગા નથી હાલવાનું. તો ઋતિકભાઈ, તમે શું કહેવા માગો છો વ્લોગમાં, કંઈક બોલો. તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ભાઈ, આ ઋતિકભાઈની ચેનલ છે. તો ઋતિકભાઈની ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ અતિશય કરજો મિત્રો, કેમ કે આપણે ચેનલ વધારવાની છે અને આવા અવનવા વ્લોગ તમને મળતા રહે છે. તો આકાશભાઈ, આ ચેનલ વિશે કંઈક કહેવા માગે છે? તો ભાઈ, સબસ્ક્રાઈબરનું જીજો, ચેનલને આગળ વધારો, નવા નવા વ્લોગ હંમેશા જોવા મળશે. હા તો મિત્રો, જો આકાશભાઈની વાત સાંભળી લીધી, કેમ કે આકાશભાઈ ઘણું બોલી ગયા છે. એટલું બોલે ને તો અમને એમ લાગે ઘણું બોલી ગયા, કેમ કે તો મિત્રો જો અહીંયા ગાર્યું છે, આ ગાર્યામાં અમારે હાલવાનું હોય, કેમ કે તમે તો સબસ્ક્રાઈબર કરો ને મિત્રો, તો અમારે તો આમાંનું હાલવાનું રે, સમજ્યા તમે? એટલે તમે સબસ્ક્રાઈબર કરો તો અમારે આવા ગારામાં હાલવાનું ન રહે. તો મિત્રો, અત્યારે આ પવન સરખી જો અત્યારે ચાલુ છે અને અત્યારે ફરે ને એનો અવાજ આખા જંગલમાં આવે છે મિત્રો. જો મિત્રો, તો આશુભાઈ તમે શું કહેવા માગો છો વ્લોગ સાથે? તો ભાઈ, જુઓ આશુભાઈએ ભાગ લીધો છે, કેમ કે દરિયામાં ભૂખ લાગે ને તો એને ખાવા જોઈએ, એ માટે જોયું છે. તો મિત્રો, જુઓ આ અમારા જંગલનું લોકેશન, કેમ કે આ અમારા અખત્રિયાનું જંગલ છે મિત્રો. અહીંયા કંઈ ખામી હોય નહીં, 100% તો જુઓ. તો મિત્રો, જો આવા ભેખાડા છે, ભેખાડા ઉપર અમારે હાલવાનું આવે, અને અત્યારે ચાર જણા આગળ છે, અને આપણા ઋતિકભાઈ જુઓ અત્યારે વાંચે છે. જુઓ આમ, તો આખરે તમને દરિયો પણ દેખાડશું, દરિયાની શાનદાર અમારી રમત મેસ પણ અમે તમને દેખાડવા માગશું. તો અત્યારે મોરલા બોલે જાવ, જંગલમાં જે ભૂલા પડી ગયા છે, જો જંગલમાં હાવતની પણ ભીએ છે મિત્રો અહીંયા. એટલે ગમે ત્યારે આવો તો અહીંયા ધ્યાન રાખવી જરૂરી છે, કેમ કે અહીંયા હાવત પજા છે. તો મિત્રો, જુઓ આ બધું આમ લોકેશન કંઈક અલગ જ છે મિત્રો. જો મિત્રો, અહીંયા લાભો પણ મળી શકે છે. તો ખાસ કરીને અહીંયા તમે કદાચ ને પણ ભૂલા પડો ને તો આ લાબુ લઈ જજો, કેમ કે લાબુ બહુ કાયમ લાગે છે હો મિત્રો. જો વાળમાં પણ કાયમ લાગે છે, વાળ ખરે નહીં, વાળ બગડે નહીં, વાળ ધોરા ના થાય, આ લાબુ બધામાં કાયમ આપે છે. તો તમે ખાસ કરીને અહીંયા આ બાજુ ભૂલા પડો ને તો લાબુ લેવાનું ભૂલતા નહીં, કેમ કે એકાદી લાબુ લઈ જાવ તો આમાં કંઈ ખોટ નહીં. આમ જો લાબુ દુનિયાના લાબુ છે. અને મિત્રો, લીલોતરી તો અહીંયા તમે જાવા જોઈએ એવી છે, અહીંયા મને કંઈક અલગ જ ફિલિંગ આવે છે મિત્રો. મિત્રો, અહીંયા મને કંઈક અલગ જ ફિલિંગ આવે છે, કેમ કે આમે આ જ લોકેશન જોયું ને, હું ઘણા સમયથી તમને જેવું લાગતો હોય એવું ઘણા સમયથી અહીંયા દરિયામાં આવેલો નથી માણસ, કેમ કે મારે એક મહિનો થયો, અને એક મહિનામાં મને અહીંયા અલગ ફિલિંગ આવે, કેમ કે હું અત્યારે મને એમ લાગે ને મિત્રો કે હું આમ 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 કઈ બાજુ છું નહીં, મને ખુદને નથી ખબર મિત્રો. તો અત્યારે હું ભૂગી ગયો છું. તો મિત્રો, જુઓ અમારે મારા મિત્રો બધા અહીંયા આવેલા જાય છે, એમ કહેવા માગે છે મિત્રો. તો આજે બેટ દેખાડે આકાશ, શું શું કેર? જો મિત્રો, બેટ પણ હારે લીધું છે, કેમ કે આ મેચ ખેલી લેવાની છે, અને બે બેટ હતા ને. તો મિત્રો, કેમ પણ આ લોકેશન. તો મિત્રો, અવનવા વ્લોગ તમને મળતા રહેશે, બસ ખાલી એક સબસ્ક્રાઈબર અને એક લાઈક અને એક શેર, એક માણા રીટ કરવાનું, એક માણા રીટ, એક સબસ્ક્રાઈબર ને એક લાઈક ને એક શેર, કેમ કે માણા રીટ એક જ થાય, બે તો થાય નહીં. તો મિત્રો, જો બે અમારા બે માણસો આવેલા આવે છે, જો મિત્રો એ અત્યારે માહ્યા હતા, કેમ કે અત્યારે આવેલા આવે છે, અને અમે એટલા જણા આગળ છીએ. એમાં એવું છે, મેચમાં એને કડક પાટલું પહેર્યું હતું. જો મિત્રો,
જો મિત્રો, લીલોતરી દેખાતી હોય ને તો મને જરાક જો જો મિત્રો, કેમ પણ અહીંયા દરિયાની ફિલિંગ જ અલગ છે મિત્રો, આ નજારા જ અલગ છે મિત્રો. અહીંયા છે ને, અહીંયા અહીંયા ખુદને આપણને ફિલિંગ આવે. જો મિત્રો, લીલોતરી આમાં તમને એમ જ લાગે ને હું જાઉં છે, એવું જ છે મિત્રો બધું. તો મિત્રો, હવે હું તમને એક વાત પાછો તમને બીજી વાર કહી દઉં, કેમ કે તમને ભૂલાઈ ન જાય, મારે વારંવાર કહેવું પડે. એટલે સબસ્ક્રાઈબર કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો ફાઇનલી મિત્રો, આ લીલોતરી તમે જોવો છો ને, પણ લીલોતરી અરે જો આ હાવજનો પગલા જોઈ લેજો. તો મિત્રો, અત્યારે આ હાવજના પગલા છે, કેમ કે આવો નવો હાવજના પગલા છે. અહીંયા ઘણા બધા જોવા મળશે. જો મિત્રો, અહીંયા પણ હાવજનું પગલું છે, અહીંયા પણ હાવજનું પગલું છે. અત્યારે મને લાગે છે ને આ હમિયાનના છે પગલા, કેમ કે તાજા છે, મને જાઉં તાજા પગલા છે. અને હમિયાનમાં પાંચ 4.5 માં આવેલા હોવા જોઈએ, કેમ કે જો કે મિત્રો દરિયો આવી ગયો પાસે. તો હવે હું તમને પારા ઉકલી દરિયાના દર્શન કરાવીશ. અહીંયા કંઈક અલગ જ મોજ આવે છે મિત્રો. તો આજે ફાઇનલી અમે દરિયામાં પૂગી ગયા છીએ. શરૂ કરી રહ્યા છીએ. તો અમે અત્યારે ટમડા ફૂતા લઈએ છીએ. આજે સુધી તમને હું જોવા નહીં મળ્યો હોય આ ચેનલ માં, પણ હું આજે મળ્યો છું તમને. તો હવે હું આમાં જ રહેવાનું છું, કેમ કે આમ ગણો તો વિરાટ કોહલી ને કેમ ખરીદવામાં આવે એવી રીતે.